ખૂબ એટલે ખૂબ વધારે કહેવાય ને તો પૂરેપૂરું નોલેજ છે ગાયો પ્રત્યે. જે ગાયો પ્રત્યે તો વધારે ટૂંકમાં ગીર ગાયો પ્રત્યે એને આટલું નોલેજ મારી પાસે નથી. હું ખુદ આપણે એનિમલ હસબન્ડરીની કોલેજ કરું હું, પણ મને એટલું નોલેજ નથી. એથી વધારે મહેશભાઈને નોલેજ છે, જે એને ઘણો ટાઈમ છે નોલેજ તો છે. જેના નામ દર્શિલ મેડમ ભાઈ, આમ તમે એના જોઈ શકો તો એનું આખું માથું ઊંધું મટકું એવું, એના ઓઠ એની જે નાક હોય એના કરતા ઉપર એ ગીર ના પ્યોર લક્ષણ કેવાય ને, તો ઈ છે પેલા નંબર ના લક્ષણ હોય છે. સ્લીપી આંખો, જુનાગઢ સીબીએ ફાર્મ છે, અનસુયા ગૌધામ ની મેં મુલાકાત લીધી. ત્યાં મને આના જેવું મથરોટી ટૂંકમાં એનું માથું કેવાય ને, એનું મોઢું આવું મેં ક્યાંય જોયું નથી. ગાયું નથી એમાં જોયો યુટ્યુબ માં ચેનલ છે, એમાં ચક્કર મારજો ક્યારે, ચોક્કે જોતા જ હો તમે. હું રોજ જોઉં, ટાઈમ થાય એટલે હું ભાઈ રાહ જોતો. હમણાં ભાવુભાઈ નો વિડીયો આવી જાય તો હું જોઈ લઉં કે ઘરનું વાતાવરણ કેવું છે, કારણ કે બહાર ભણતો એટલે ઘર ને આ ને બધું બહુ આમ બહુ એટલે બહુ વાલું લાગે એમ. એમ આપણું ગામનું ગુતરું વાલું લાગે એના વારે. આ ગાયું છે, આ તો હું વાલું ના લાગે. ફૂલ એટલે આમ કઈ ને તો પેલો પ્રેમ કેવાય તો પેલો પ્રેમ મારું ગાયું છે. નાનો હતો ને તેજી ને મને ગાયું ગમે. મહેશભાઈ મારા ભાઈ જ છે આમ તો, અને ઘણી બધી વખત આવતો અહીંના મેનેજમેન્ટ ની અહીંના મેનેજમેન્ટ ની સાફ સફાઈ ની મને બધી ખબર હોય. ઘણી વખત મહેશભાઈ ને ઘરના બારે ભાભી જતા હોય એટલે હું ઘણી વખત અહીંયા દોવા પણ આવ્યો હોઉં અને નાખવા પાવા ઘણી વખત આવ્યો હોઉં. નંબર સારો છે, પણ એમાં એવું છે કે આપણે ગાયું રાખીએ અત્યારે બધા ગાયું રખાય. હું તો એમ જ કહું હોઉં, એક તો ખરેખર હોવી જ જોઈએ ગાય. મારી પાસે બે ગાયું છે, એક તો ગાય હોવી જ જોઈએ. એમાં મહેશભાઈ આગ જ્યારે લીધી ને ત્યારે પેલી ગાય હતી, ખૂબ એટલે ખૂબ પ્રેમ ગાય માં. એટલે અને અમને જયારે આ લગભગ સાંજે રાતે વ્યાજમ પડ્યું, રાતે વ્યાણી અને આ ઓલી વાછરી એવી, અને અમે જોતી હતી, અમારે વાછરી જોતી હતી અને આટલો બંસીને પ્રેમ કરીએ અમે બધા. મેં કીધું મહેશભાઈ આપણે હે ને આપણે, મેં કીધું આપણે દૂધ આમ કઈ જોવું જ નથી. મેં કીધું ગૌરી ને આપણે ઈ ખબર ભલે ના પડે આખા વેતર માં આખા ઇલેક્ટ્રેશન માં કે કેટલું ગૌરી ને દૂધ છે. જો આપણે જી વાત કરતા હતા આપણે ડોક્ટર સાહેબ ની, તો આપણી ગૌશાળાની વિઝિટ કરવા આપણે ડોક્ટર સાહેબ આવ્યા છે જુનાગઢ થી ખાસ આપણે આપણી ગાયો જોવા માટે. તો આપણે ડોક્ટર સાહેબ ને પૂછીએ કે આપણી ગાયો અમને તમને કેવી લાગ્યું. જય દ્વારકાધીશ, જય ગૌ માતા, યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ. મહેશભાઈ મારા ભાઈ જ છે આમ તો, હા, અને ઘણી બધી વખત આવતો અહીંના મેનેજમેન્ટ ની સાફ સફાઈ ની મને બધી ખબર હોય. ઘણી વખત મહેશભાઈ ને ઘરના બારે ભાભી જતા હોય એટલે હું ઘણી વખત અહીંયા દોવા પણ આવ્યો હોઉં અને નાખવા પાવા ઘણી વખત આવ્યો હોઉં. આપણે ટાઈમ એકદમ રેગ્યુલર એનો, જયારે નાખવાનો ટાઈમ થાય નિરણ કરવાનો ટાઈમ થાય ત્યારે એનો નિરણ થઈ જાય. લગભગ મને ખ્યાલ છે તાઉજીમાં દિવસમાં 4-5 વખત નખાતું હોય છે. એમાં એવું નથી કે હજી દોવા દઈએ ને વધારે નાખવાનું કે નથી દોવા દેતા કે વાસવાડ્યું છે કે આમ કે વાસણા છે એને ઓછું નાખવાનું. બધાને સરખું નાખવાનું, કાયદેસરનું ન્યુટ્રિયન્ટ મળી જાય ગાયોને બધું ને એ ટાઈપનું મહેશભાઈનું ખૂબ એટલે ખૂબ વધારે કહેવાય ને તો પૂરેપૂરું નોલેજ છે ગાયો પ્રત્યે. જે ગાયો પ્રત્યે તો વધારે ટૂંકમાં ગીર ગાયો પ્રત્યે એને આટલું નોલેજ મારી પાસે નથી. હું ખુદ આપણે એનિમલ હસબન્ડરીની કોલેજ કરું હોઉં, પણ મને એટલું નોલેજ નથી. એથી વધારે મહેશભાઈને નોલેજ છે, જે એને ઘણો ટાઈમ છે નોલેજ તો છે. એને સૌથી પેલા વાત કરું ને તો પેલા મારી સામે જે ગાય છે ને ગૌરી કરીને ગાય છે, જે અમે આપણે કયું ગામ મહેશભાઈ કેનેડી કરીને ગામ છે અમારે થોડુંક આગળ, ત્યાંથી હું ને મહેશભાઈ પેલા આ ઓળખી હતી કઈક 4-6-7 મહિનાની ગાયભણી હતી ત્યારે અમે જોવા ગયા. ત્યારે આ ગાય અવળી નથી દેખાતી, આમ નાની હતી બ્યુટીમાં, અને આમ એનો આખું બિહેવિયર સ્ટ્રક્ચર જોઈ અને મેં કીધું મહેશભાઈ ગાય લીધા જેવી હે. મેં કીધું એ ભાઈ ને કઈક કોઈ કામ કરવાની હોય કે તબિયત ના લીધે એને વેચી નાખવી. કોરોનામાં, કોરોના નો સમય હતો ત્યારે. પછી હું ને એનો છોકરો દર્શિલ કરીને ઈ વાં ભણે છે આપણે શીખલી, હમણાં જ ગયો, તમે વિડીયોમાં જોયો યુટ્યુબમાં ચેનલ છે એમાં ચક્કર મારજો ક્યારે, ચોક્કે જોતા જ હો તમે.
હું રોજ જોઉં, ટાઈમ થાય એટલે હું ભાઈ રાહ જોતો. હમણાં ભાવ નો વિડીયો આવી જાય તો હું જોઈ લઉં કે ઘર નું વાતાવરણ કેવું છે, કારણ કે બાર ભણતો એટલે ઘર ને આ બધું બહુ આમ બહુ એટલે બહુ વાલું લાગે એમ. એમ આપણું ગામ નું કૂતરું વાલું લાગે એના વારે. ગાયું છે આ, હું વાલું ના લાગે ફૂલ એટલે આમ કઈ ને. તો પેલો પ્રેમ કેવાય તો પેલો પ્રેમ મારું ગાયું છે એમ. બરોબર, નાનો હતો ને તેજી ને મને ગાયું ગમે. તો હું ને મહેશભાઈ આ ગૌરી ને જોવા ગયા, કીધું મહેશભાઈ ગાય લીધા જેવી છે. તો મહેશભાઈ મારું એને માન્યું અને ટૂંકમાં એને ઘરે તને પૂછવું હોય ને બધું લાંબો વિચાર કરી મહેશભાઈ ગમે નિર્ણય લે ને તો બહુ એનો નિર્ણય પાકો હોય અને એકદમ પરફેક્ટ નિર્ણય હોય. થોડીક વાર લાગે, ત્રણ ચાર દી વિચારતા જાય, વિચાર કરતા લાગે, પણ એકદમ પરફેક્ટ નિર્ણય હોય. હા બરોબર, એ રીતે તમે સામું જોઈ શકો. અત્યારે મેં ઘણી બધી હું મારે જુનાગઢ સીબીએફ ફાર્મ છે અનસુયા ગૌધામ ની મેં મુલાકાત લીધી. ત્યાં મને આના જેવું મથરોટી ટૂંકમાં એનું માથું કહેવાય ને એનું મોઢું આવું મેં ક્યાંય જોયું નથી. ગાયું નથી આ ગૌરી વરસાદ સારંગપુર થી જે બીકી આહે ઓલા પૂનમ ના લઈ ગયા એની જે છે ને વરસાદ લક્ષણ કહેવાય ને તો ઈ છે પેલા નંબર ના લક્ષણ હોય છે. સ્લીપી આંખો એની, આંખો સ્લીપી છે આમ ઢાળતી, આપડે એમ થાય કે નીંદર કરે પણ હકીકત આખું એની ખુલ્લી હોય. એના કાન એકદમ પરફેક્ટ ખાતી હોય તો એને નીચે જે ખાતી હોય એમાં અડી જાય, ફાફડા હોય આખા આમ પાંદડા. અને એ કદાચ આ ત્રીજું વેતર લેવાની છે હવે મહિના કદી માં કદાચ જઈ જાય. ખૂબ દૂધ ઉત્પાદન માં ખૂબ સારી, દૂધ સારું એની અહીંયા બે રિઝલ્ટ હોય છે બહુ સારી. એને બે રિઝલ્ટ બહુ એક નંબર તરીકા છે જે મહેશભાઈ ને એઆઈ કરાવીને આનું નામ ઉમિયા એ પાછી ભીલી થાય. અહીં આપડે બધી વેરાયટી જોવા મળે. જો આના જે હિંગ છે ને એવા જાડા ને એવા સિંગ વાળી પેલી બનશી છે. અને હાઈટ બોડી માં આ બધે ને કવર કદાચ આ ઉમી કદાચ કરે ને તો આપડે ના નહીં, બાકી બનશી કોઈ નહીં આપી. ગ્રોથ એક નંબર સારો છે. પણ એમાં એવું છે કે આપડે ગાયું રાખી છે અત્યારે બધા ગાયું રખાય 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 ને રખાય. હું તો એમ જ કહું એક તો ખરેખર હોવી જ જોઈએ ગાય. મારી પાસે બે ગાયું છે, એક તો ગાય હોવી જ જોઈએ. એમાં મહેશભાઈ આગ જ્યારે લીધી ને ત્યારે પેલી ગાય હતી ખૂબ એટલે ખૂબ પ્રેમ ગાય માં એટલે. અને અમને જયારે આ લગભગ સાંજે રાતે વ્યાજબ પડ્યું રાતે વ્યાણી અને આ ઓલી વાછરી એવી અને અમે જોતી હતી અમારે વાછરી જોતી હતી અને આટલો બનશી ને પ્રેમ કરી અમે બધા. મેં કીધું મહેશભાઈ આપણે હે ને આપણે મેં કીધું આપણે દૂધ આમ કઈ જોવું જ નથી. મેં કીધું ગૌરી ને આપણે એ ખબર ભલે ના પડવી આખા વેતર માં આખા લેક્ટેશન માં કે કેટલું ગૌરી ને દૂધ છે. હજી અમને ધ્યાન પૂરો ગૌરાવી દીધો, મતલબ કે આપણે જરૂર પડે એટલું જમ કાઢતા. એ સિવાય અમારા છોકરા તો બે બાર ભણતા એટલે કઈ જરૂર હતી નહીં. જે આપણે ઘરમાં વપરાશ માટે જરૂર પડે એટલું દૂધ કાઢતા, એ સિવાય બધું બનશી પી જતી બનશી પી જતી. એટલે એ વાછડી પણ છે ને બહુ હાઈટ બોડી વાળી અને કમ્પ્લીટ આવી ગઈ. જો એનો ગ્રોથ જો તમે ખાલી બી આસર એને નીકળા છેટો છે એટલે હે ને આવું કરીએ એટલે ખ્યાલ આવે. બાકી તો આપણે પોતા આવી ગયો તો બરોબર પડે. એટલે હાઈટ બોડી વાળી ગાયો બહુ ઓછી હોય છે અને હાઈટ જોઈએ તો આપણે આઈ ગયા રજા મોબાઈલ. હજી તો આનો ગ્રોથ થાય જયારે પ્રેગ્નન્ટ થાય ને ત્યારે પોતાનો પછી દેખાય. ભૂલ સિલેક્શન માં હું 99% ભૂલ નું ફિટનેસ છે ને એ જોવું. અને ઈ છે ને એનું કારણ એવું હોય કે શરૂઆતમાં તો તમને બધું સારું જ લાગે, પછી કેવું હોય કે પછી અમુક ટાઈમ જાય છે 5 લીટર થઈ જાય. આમ તો ગાયો સારી રહી ને તો 12-13 વેતર દોડા દે ઓછામાં ઓછા. પછી વધારે કોઈ કરાવીને તો હોય તો માની લો કે અમુક વેતર પછી ઈ એનું ઊ બગડી જાય, એની ફિટનેસ બગડી જાય એટલે એના પાછળના વેતરો છે ને એમાં કોઈને મજા ના આવે. એટલે સૌથી વધારે ફિટનેસ જરૂરી છે. જો આપણી ગાયો છે ને એમાં બધે કરતા જો આ ફૂલ ફૂલ ફિટનેસ વાળી, આ ફિટનેસ વાળી પેલી બનશે, ગોપી પણ ફૂલ ફિટનેસ વાળી છે બરોબર. ગોપી ગોપી
થાય ને આપણે ઉમિયા, એ ઉમિયા છે ને એ પાછી જો ભીલા સિંગડા ને આપણે જે એ ટાઈપની થશે, આમાં ઘણી બધી બધી વેરાયટી છે, આપણે બધી પ્રકારની ગીર ગીર ભીલા ભીલા નીકળશે, જાડા ભીણા ને પોળા ઓલા જે પાતળા આવે ને, અને આ કાળી કાપરી છે, આ એની માં ઉપર વધારે પડી, આ એની માં છે ને ગંગા હતી ને એની એવી ખાસિયત છે કે એની એની બાજુ રિઝલ્ટ ખેંચી જ જાય, તો આ એની નિશાની છે એની માં ની, દેખાય ને ખાય ને આમ કતો બેટા, એને છે ને એક ટપકું આવે છે મોટા પાસે, એ ઓલી ને કરીને બતાવજો, એ પણ એની ઓલી ઓલી એની ગાંઠડી છે એની ઉપર, પછી એની બોડી સ્ટ્રક્ચર બોટ આમ જો એની આખો મોઢું બધું એની માં જેવું છે, પેલીનો છે આનો છે, ત્યારે હું ઉપર જ હતો જયારે આનો જન્મ થયો 19 કિલો વજન હતો, આના કરતા આનો ગ્રોથ સારો હતો, એના વિડીયો પણ આપણે પેલા શરૂઆતમાં હશે, પણ આને અમે કેર કરવામાં આના કરતા વધારે કરી, કેમ કે મારે વાછડા ને છે ને મારે બ્રીડિંગ માટે યુઝ કરવા માટે અમારે ખુબ જરૂર છે, કેમ કે આને માનું લેક્ટેશન નું 4,000-5,000 લિટર દૂધ ગણી શકાય, કેમ કે એના ફેટ રેશિયો પણ 6 ઉપર ફેટ આવતા અને 10 લિટર ઉપર દૂધ કરતી એ ગાય, અને આજે છે ને 1037 નંબર નો વાછડો છે, 1037 નંબર કરીને જે બુલ હતો ને એનો પણ એના મધર નો આપડે જે મિલ્ક રેકોર્ડ કહીએ ને એ પણ 4,000 પ્લસ છે, એટલે આ દૂધ વાળો વાછડો કેવાય એમ બરોબર, એટલે એ આપડે જરૂરી હતો, બધા એવું કેતા કે વાછડા ને શું કામ તમે એટલું બધું દૂધ પાવ, 3-4 લિટર અમે રોજનું આ ગાય દોવા દેતી, આમ તપીલું મૂકવા પણ ફરી એમ નહીં જવાનું, ડાયરેક્ટ સીધે સીધું આ બેને પાઈ, આપણે વિડિયા મૈકાનીમાં જોઈ હતી, હા એ બેને પાઈ દેવાનું, તાત્કાલિક ગરમા ગરમ દૂધ પાય ને તો જ વાછડું બચે, નહીતર વાછડું બચે નહીં, અને આને દૂધ નરીથી પાવું પડ્યું ને એટલે આપણે જે લાળ રસ પેદા થાય ને એ ન થવાને કારણે એને પાચનમાં તકલીફ થાય ઓછી થાય, એ દૂધ ઓછું પચ્યું એને કારણે એ બોડીમાં નબળો રહી ગયો અને આ સારો થઈ ગયો, આની જે શાઇનિંગ છે ને એમાં ક્યારેય નથી બરોબર, જો આ સરસ થઈ જાય તો આપણને આનું આપણે વિચારશું નહીતર, અને આ જે વાછડો છે એનો પણ આપણી પાસે બધો રેકોર્ડ છે, બધી ગાયના રેકોર્ડ છે આ બધી, એટલે બધી આપણે છે ને પેલો પેલી પ્રાયોરિટી મિલ્ક ની આપવાની બરોબર, તો જ લાંબો ટાઈમ માટે ગૌધન ટકશે, નહીતર છે ને માની લ્યો અત્યારે મારી પાસે વાછડા છે બરોબર, અને વાછડા ને અમારે ધણખૂટ બનાવી ઈ એંગલ થી જો આપણે વિચારીએ અને માની લ્યો કે કોઈ પણ જગ્યાએ આપણે એને આપીએ, પછી એને રિઝલ્ટ તો અત્યારે 2024 માં કોઈ વાછડો મૂકીએ ને તો એની સાચી વાછડી દોવા જઈએ આવે 2030-31 માં આવે, ત્યાં સુધીમાં તો 500-700 એની વાછડા વાછડીઓ થઈ ગયા હોય, પછી એનું કોઈ શું કરવાનું, એ જે આપણે જે અપેક્ષા મુજબના ન થાય તો પછી એની માટે તકલીફ થાય, એટલે મતલબ કે જે ગાયો આપણે એને ઉપર આપણે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું એની બદલે આપણે ડાઉન જઈએ, ડાઉન જઈએ તો એ પેઢી દર પેઢી, હવે આ જે આપણે ગીર નસલની બધી ગાયો છે આની ગાયો કે રખડવાની તો છે નહીં, વાછડી કે વાછડી વાછડી તો રખડવાની જ નથી, હવે એ વાછડીઓ જો તમે બુલ સિલેક્શનમાં થોડોક માર ખાઈ ગયા તો એ આજીવન ભોગવવાના, આજે મહિનો વંશ વહેલો ચાલુ જવાનો, એટલે જેટલો બુલ ટૂંકમાં આપણે ન ફાવે એમ તો છોડી દેવાનો, મતલબ એનો બીજો રસ્તો કરવાનો, પણ એને બુલ ક્યારેય બનાવવા નહીં, 7 લિટર નીચે દૂધ હોય ને ઈ ગાયનું કોઈ દિવસ બુલ નહીં બનાવવું, પહેલી પ્રાયોરિટી આ સમયના પ્રમાણમાં મિલ્ક પહેલો રેકોર્ડ જોવાનો, પછી એની પેડિગ્રી જોવાની, ફિટનેસ જોવાની, આ બધી વસ્તુ બહુ જરૂરી છે, અને મારા શાઇનિંગમાં છે ને જે મારી ગાયો છે ને જેટલી એમાં આના જેવી સ્કિન શાઇનિંગ કોઈ નહીં હશે, કોઈ નહીં સ્કિન શાઇનિંગમાં બરોબર, પછી સિંગ પેટર્ન આ છે ને ગીર ની ઓળખમાં જેમને ઓછા ગીર ને ઓળખે છે ને એ લોકોને એવું જ છે કે આવા સિંગ હોય ને એ જ ગીર કહેવાય, એ પાછું જે આ ગૌરી ના નંબર હોય ને મને આ સિંગ વધારે કરતા આ બધાને પસંદ કરે, મને પેલા જે ગૌરી ના છે ને સિંગ એ હું 1 નંબર માનું, જાડા જે પેલા નીકળે ને આના કરતા મને એ બધી રીતે કેમ મગજમાં, કેમ કે આ સિંગ જયારે પણ મોટું થાય ને ભલે આ સિંગ ની ઓળખ આ સિંગ ની છે આપણે ગીર ગાયમાં, પણ જયારે પણ મોટું સિંગ થાય ને ત્યારે શું થાય આજુબાજુમાં અડે જાય, બેસું મગજમાં અડે ને, એટલે એને એટલું કમ્ફર્ટેબલ ના રહી જાય, પેલું સિંગ ક્યારે કોઈ નડવાનું ખરું.
જો આજે આપણે છે ને સસોટ ગાયની માહિતી આપણે આપવામાં આવી છે, અને મારા કાકા બાબા દેર અને દર્શિલના પપ્પાની બે ગાય વિશે બધી માહિતી જણાવી તમને, અને અમારી ગાયો હું કેવી રીતના રહીએ, કેમ છે, કાં છે, આજ બધું તમને વિડીયોમાં જોવા મળતા રહેશે. અને જો આ વિડીયો તમને આવો અમારો ગાયની માહિતી જો ગમતી હોય તો જરાક કોમેન્ટ કરજો, અને તો અમે એ પ્રમાણે વિડીયો બનાવતા જાઉં અને માહિતી તમને પુગારતા જાઉં. તો આ વિડીયો તમને અમારો કેવો લાગ્યો, અને હા, કાલે બીજો પાર્ટમાં ઘણું બધું જાણવા જેવું છે, તો એ પણ જોવાનું ચૂકતા નહીં. તો આ બ્લોગને આપણે અહીં વિરામ કરીએ, અને કાલે પાછા નવા બ્લોગમાં મળશું. તો પોતપોતાનું ધ્યાન રાખજો, અને બીજો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. તો જય દ્વારકાધીશ. આપણે જે સાંભળેલું હતું ને કે ગાયો લીધી એની પેલા કે આ ગાયને આટલી આટલી બીમારીઓ આવે, એને સુગર ઘટી જાય, આ થાય, ફલાણું થાય, ઢીકણું થાય, લતો મારે, દોવામાં પ્રોબ્લેમ કરાવડાવે, થોડોક ટાઈમ 2-4 મહિના દોવા દે, પછી 5-7 મહિના 10 મહિના સુધી રાખવી પડે. હકીકતમાં એ પ્રોબ્લેમ્સનો કઈ પણ ગૌશાળા કરવી હોય તો એને એવી કોઈ ફેસિલિટી નહીં, જે માણસો બધા કહે કે આવી રીતે રાખવી પડે, પંખા જોઈને, ફલાણું જોઈને, ઢીકણું જોઈને, એવી કોઈ એને આપણે જેમ બળદને પેલા રાખતા એ જ રીતે રાખવાની હોય. અને જે એની મૂળભૂત જરૂરિયાતો છે ને એમાં ક્યાંય કમી નહીં આવવા દેવાની, બાકી કાંઈ એને બહુ સુખી રાખવાની એવી કોઈ જરૂરિયાત હતી નથી. અને ગાયોની ઓળખ, ગાયોની ઓળખમાં આપણે કઈ ગીરની, ઘણા અત્યારે છે ને ગીરની પ્યોરિટી, બ્લડ લાઈન, ફલાણું, એ જરૂરી છે. આપણે કોઈ બ્લડ લાઈનનો વિરોધ નથી કરતા, બહુ જરૂરી વસ્તુ છે, પણ આપણી પાસે હોય અને આપણી ગાય સારી હોય પછી એના રેકોર્ડ, આપણી પાસે અમુક રેકોર્ડ હોય, એના મેલ રેકોર્ડ હોવા જોઈએ. પણ આપણે એના સારા દૂધાળ ગાયના વાછડો હોય, મતલબ અને એનું ફિટનેસ લેવલ સારું હોય, એની વાછડીઓ આપણે જોયેલી હોય, દૂધ કરતી હોય, હવે એ પ્રૂવન હોય, પ્રૂવન જે વસ્તુ, એની હારે તમે પછી બ્રિડિંગ કરાવો સારી વસ્તુનું, તો એનાથી બેસ્ટ બ્લડ લાઈન વાળું પણ હું નથી માનતો. પછી પ્યોરિટી આપણે જોઈએ કાન, તો હવે કાન નામનો ફાફડો છે કે ઓછો છે, શું ફરક પડશે આપણે.